नमस्कार जय माताजी मित्रों, हूँ अनिश सिंह वाढेर और तमे जोया छो डिजिटल अनिरुद्ध। जो मित्रों तमे एनएफएसए ना राशन कार्ड धारको छो तो तमने 1000 रूपया नी सहाय मळी गई हशे। पण हजी सुधी तमने जो एनएफएसए ना राशन कार्ड छो अने तमे 1000 रूपया नी सहाय तमने नथी मळी तो हवे तमारे शुं करवानुं छे, तेना माटे एक फॉर्म भरवानी प्रक्रियाओ चालू थई गई छे, तो तेनी माहिती तमने आ वीडियोमां आपीश। बनी सके के तमे अमारा चेनलमां नवा होय तो खास अमारा चेनल डिजिटल अनिरुद्ध ने सब्सक्राइब करी देजो। तो मित्रों खास बात करी दे के कोरोना वायरस ना पगले सरकार द्वारा अन्न अने नागरिक पुरवठा विभाग नी मदद थी जे पण राशन कार्ड धारको एनएफएसए ना धारको हशे एटले के नेशनल फूड सिक्योरिटी एक्ट नी अंदर आवता हशे तेवा 66 लाख कुटुंब ने 1000 रूपया नी सहाय जाहेर करवामां आवी हती। तो आ सहाय एटले के हजी तमने 1000 रूपया नी सहाय न मळी होय तो तमारे हवे शुं करवानुं छे, तो तेना माटे खास अत्यारे एक फॉर्म भरवानुं चालू थई गयुं छे। तमारे आ फॉर्म भरवानुं नथी, પણ તમને હજી સુધી તો તમે એનએફએસએ ના ધારકો છો અને તમને ફોન આવ્યો નથી એટલે કે તમારી જે પણ રાશન કાર્ડ ની દુકાન છે ત્યાંથી તમને જે પણ એક કમિટી બેસાડવામાં આવી છે, તમે જયારે પણ ફ્રી રાશન લેવા ગયા હશો ત્યાં ઘણા બધા વ્યક્તિઓ તમને જોવા મળ્યા હશે। સરકાર દ્વારા 7 સભ્યોની કમિટી રાશન કાર્ડ ની દુકાને બેસાડવામાં આવી છે, ત્યાંથી તમને કોલ આવશે। જો તમે એનએફએસએ ના ધારકો છો તો ત્યાંથી તમને તમારા રજીસ્ટર નંબર જે પણ તમે મોબાઈલ નંબર આપેલા હશે તે નંબર પર તમને ફોન આવશે અને તમારી પાસેથી તમારું આધાર કાર્ડ અને તમારા પાસબુક ની ઝેરોક્સ તમારી પાસેથી માંગવામાં આવશે અને ત્યારબાદ એ રજીસ્ટ્રેશન ત્યાં જ તમને ફોર્મ ભરી દેવામાં આવશે। તમારે કોઈ પણ પ્રક્રિયાઓ કરવાની નથી, તમારે માત્ર તમારું આધાર કાર્ડ અને પાસબુક ની ઝેરોક્સ ત્યાં આપવાની રહેશે જયારે તમને ફોન આવે છે ત્યારે। હવે તમારે તમને ખબર નથી કે તમે એનએફએસએ ના ધારકો છો કે નહીં તો એ વિડીયો પણ અમે અમારા ચેનલમાં બનાવ્યો છે, તો એ વિડીયો તમને ઉપર આઈ બટન ની નિશાની આવતી હશે ત્યાંથી તમે જોઈ શકશો। જો તમે એનએફએસએ ના રાશન કાર્ડ ધારકો છો એ તમારે જાણવું હોય તો એ વિડીયોમાં તમે જાણી શકશો। તો ખાસ તમને હજી સુધી ફોન ન આવ્યો હોય તો તમારે થોડીક રાહ જોવાની છે, તો એ પહેલા તમારે ચેક કરી લેવાનું છે કે એનએફએસએ ના રાશન કાર્ડ છો કે નથી, તો એ બાબત તમારે ચેક કરી લેવાની છે। જો તમે એનએફએસએ ના રાશન કાર્ડ ધારકો હશો તો તમને થોડાક દિવસમાં ફોન આવી જશે અને તમારે આ ડોક્યુમેન્ટ લઈને ત્યાં પહોંચી જવાનું છે અને 3 થી 4 દિવસમાં તમારા ખાતામાં ડીબીટી દ્વારા એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તમારા ખાતામાં ડાયરેક્ટ જ તમારા બેંકના ખાતામાં પૈસા આવી જશે। તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે। જે પણ પ્રક્રિયાઓ છે તે રાશન કાર્ડ ની દુકાન ધારકો જ કરશે, ત્યાં જ તમારે ફોર્મ ભરવાનું હશે, એ ઓનલાઈન જ તમારું ફોર્મ ભરી દેશે, તમારે માત્ર ડોક્યુમેન્ટ પહોંચાડી દેવાના છે। તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે, ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલ ડિજિટલ ને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, વંદે માતરમ।